ગણેશોત્સવના અચૂક ઉપાય. અનંત ચતુર્દશી પહેલા તમારી રાશિ પ્રમાણે ગણેશજીના મંત્રોનો જાપ અને વિશેષ ઉપાયથી ધારેલી મનોકામના પૂરી કરો. મોહનગામી ડેલી રાશિફલની ગુજરાતી. મિત્રો, અમારી ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે. અમારી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળ ના વિડીયો જોવા મળશે. જો આપને પસંદ હોય તો લાઈક કરી શેર કરજો, અને અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો. તમારા એક સબસ્ક્રાઇબ થી અમને ઘણું પ્રોત્સાહન મળે છે. આ વર્ષે ગણેશોત્સવ 16 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ 10 દિવસ ખૂબ જ શુભ અને સમૃદ્ધ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન ભગવાન ગણેશ સંબંધિત કેટલાક ખાસ ઉપાય કરવાથી દરેક સમસ્યા દૂર થાય છે અને ભગવાન ગણેશની વિશેષ કૃપા વરસે છે. શાસ્ત્રોમાં ગણેશોત્સવ પર રાશિ પ્રમાણે ઉપાય કરવાનું વિશેષ મહત્વ પણ જણાવવામાં આવ્યું છે. આ સાથે જ તમારી રાશિ પ્રમાણે વિશેષ ગણેશ મંત્રોનો જાપ તમને દરેક કાર્યમાં મોટી સફળતા અપાવી શકે છે. ચાલો જાણીએ ગણેશ ચતુર્થી પર રાશિ પ્રમાણેના ઉપાયો. મેષ રાશિ. અનંત ચતુર્દશી સુધીમાં મેષ રાશિના લોકોએ ભગવાન ગણેશની સાથે સોપારીની પૂજા કરવી જોઈએ અને આ સોપારીને કપડામાં બાંધીને પોતાના ઘરની તિજોરીમાં અથવા પૈસા રાખવાની જગ્યાએ રાખવી જોઈએ. તેનાથી તમારી સંપત્તિમાં વધારો થતો રહેશે. મંત્ર વક્રતુંડ રૂપ ગણેશની પૂજા કરી ઓમ વેહ મંત્રનો જાપ કરો. વૃષભ રાશિ. અનંત ચતુર્દશી સુધીના 10 દિવસોમાં તમે ભગવાન ગણેશને માળા બાંધીને 4 નારિયેળ અર્પણ કરી શકો છો. આમ કરવાથી તમારા કામના માર્ગમાં આવતા અવરોધો દૂર થાય છે. મંત્ર વિનાયક ગણેશની આરાધના કરી ઓમ મંત્રનો જાપ કરો. મિથુન રાશિ. અનંત ચતુર્દશી સુધીના 10 દિવસો દરમિયાન ગણેશ સંકટ નાશક સ્તોત્ર નો પાઠ કરો. તેનાથી લગ્ન અને વૈવાહિક જીવનની સમસ્યાઓ દૂર થાય છે. મંત્ર લક્ષ્મી ગણેશ સ્વરૂપની પૂજા કરી ઓમ ગમ ગણપતે નમઃ મંત્રનો જાપ કરો. કર્ક રાશિ. કર્ક રાશિના લોકોએ અનંત ચતુર્દશી સુધીના 10 દિવસોમાં ભગવાન ગણેશને પંચમેવા અર્પણ કરવા જોઈએ. તેનાથી તમારા ગ્રહ દોષ દૂર થશે અને જીવનમાં ખુશીઓનું આગમન થશે. મંત્ર વક્રતુંડ રૂપ ગણેશની પૂજા કરી ઓમ વેહ મંત્રનો જાપ કરો. સિંહ રાશિ. બાળકોની પ્રગતિ કે ભણતરમાં આવતા અવરોધો દૂર કરવા માટે અનંત ચતુર્દશી સુધીના 10 દિવસો દરમિયાન બાપાને સિંદૂર ચઢાવવું જોઈએ, તેમજ ગણેશ ચાલીસાનો પાઠ કરવો જોઈએ. મંત્ર લક્ષ્મી ગણેશ સ્વરૂપની પૂજા કરી ઓમ ગમ ગણપતે નમઃ મંત્રનો જાપ કરો. કન્યા રાશિ. લોકોએ અનંત ચતુર્દશી સુધીના 10 દિવસો દરમિયાન ગાયની સેવા અવશ્ય કરવી જોઈએ. આ ઉપરાંત ભગવાન ગણેશના વાહન ઉંદરને થોડો ખોરાક આપવો જોઈએ. આમ કરવાથી ભગવાન ગણેશની કૃપા વરસે છે. મંત્ર લક્ષ્મી ગણેશ સ્વરૂપની પૂજા કરી ઓમ ગમ ગણપતે નમઃ મંત્રનો જાપ કરો. તુલા રાશિ. તુલા જાતકોને જો ઘરમાં રોજ પરેશાની આવતી હોય તો ગણેશ ચતુર્થીથી અનંત ચતુર્દશી સુધી દરરોજ 108 વાર ઓમ મંત્રનો જાપ કરો. તમારી દરેક પરેશાનીનો અંત આવશે. મંત્ર વિનાયક ગણેશની આરાધના કરી ઓમ મંત્રનો જાપ કરો. વૃશ્ચિક રાશિ. પૈસાની સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે અનંત ચતુર્દશી સુધીના 10 દિવસો દરમિયાન માટીથી બનેલી બાપાની મૂર્તિની સ્થાપના કરો અને દરરોજ તેની આરતી કરો. 10 દિવસ સુધી આમ કરવાથી દરેક સમસ્યા દૂર થાય છે. મંત્ર શ્વેતાર્ક ગણેશની પૂજા કરીને ઓમ નમો ભગવતે વેહ સ્વાહા મંત્રનો જાપ કરો. ધનરાશિ. ધનરાશિવાળા, જો નોકરી કે ધંધામાં પ્રગતિ કરવા માંગો છો તો અનંત ચતુર્દશી સુધીના 10 દિવસો દરમિયાન ઘરમાં પીળા રંગની ગણેશ મૂર્તિ સ્થાપિત કરો. નિયમિત પૂજા કરો. મંત્ર લક્ષ્મી ગણેશની પૂજા કરી ઓમ શ્રીં ગમ સૌભાગ્ય ગણપતે વર વરદ વે વે સ્વાહા મંત્રનો જાપ કરો. મકર રાશિ. મકર રાશિના લોકોએ અનંત ચતુર્દશી સુધીના 10 દિવસોમાં ગણેશજીને 11 ગાંઠ દુર્વા ચઢાવવી જોઈએ. આ સાથે દરેક દુર્વા અર્પણ કરતી વખતે ઓમ ગમ ગણપતે સર્વ કાર્ય સિદ્ધિ કુલુ કુલુ સ્વાહા મંત્રનો જાપ કરો. એવું માનવામાં આવે છે કે આ પ્રગતિને બમણી કરે છે. મંત્ર વિનાયક ગણેશની આરાધના કરી ઓમ મંત્રનો જાપ કરો. કુંભ રાશિ. અનંત ચતુર્દશી સુધીના 10 દિવસોમાં બાપાની પૂજા કર્યા પછી ગાયને ઘી અને ગોળ ખવડાવો, તેમજ તમારી ઈચ્છા મુજબ ગરીબ અને જરૂરિયાતમંદોને દાન કરો.
તેનાથી ગ્રહોની અશુભ અસર દૂર થાય છે. મંત્ર વિનાયક ગણેશની આરાધના કરી ઓમ મંત્રનો જાપ કરો. મીન રાશિ. અનંત ચતુર્દશી સુધીના 10 દિવસોમાં આ રાશિના લોકો માટે ગણેશ યંત્ર ખૂબ જ ચમત્કારી સાધન માનવામાં આવે છે. જો આ યંત્રને ઘરમાં સ્થાપિત કરવામાં આવે તો તેનાથી ત્યાંની નકારાત્મક શક્તિઓ દૂર થઈ જાય છે. મંત્ર હરિદ્રા ગણેશની પૂજા કરી ઓમ ગમ ગણપતે નમઃ મંત્રનો જાપ કરો. અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર અથવા જે તે નિષ્ણાત જ્યોતિષ પાસેથી લેવામાં આવી છે. મોહનગામી બ્લોગ તેની ખરાઈની પુષ્ટિ કરતું નથી. કોઈ પણ સલાહને અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. હર હર મહાદેવ હર.